हेलो, धोरण 7 यूनिट 3 एक्टिविटी 6 लास्ट लेक्चर में आपणे જોયેલું અને ભાષાંતર આપણે કરેલું શિવ ઓફ શંકર શંકર ઓફ શિવ જેમાં એક રોબોટ હોય છે અને બધી ક્રિયામાં હેલ્પ કરતો હોય છે શિવની શિવ એક સાયન્ટિસ્ટ હતો અને એનો મિત્ર તરીકે રાખતો હતો શંકર નામના રોબોટને એની માટે કૂક કરી રાખતો હતો ફૂડ બનાવતો હતો પછી ડ્રાઇવિંગ કરતો હતો ઓફિસ લઈ જવા માટે હેલ્પ કરતો હતો એની સાથે ક્રિકેટ રમતો હતો બરાબર એના બધા જ કામ કરતો હતો એ આપણે જોયેલું આ ટ્રુ ઓર ફોલ્સ સોલ્વ કરેલું અને આ જે ખાલી જગ્યા છે એ બી થઈ ગયેલું આપણે બરાબર હવે આપણે આવ્યા એક્ટિવિટી 7 એમાં શું છે તો બધું લખવાનું છે આપણું ફિલ ઇન ધ ટેબલ એવરી ડે રોજની ક્રિયા છે વર્તમાન કાળ આવશે આમાં બરાબર તમારી દિનચર્યા લખવાની આમાં કે આઈ એમ તો એમ તમારું નામ લખવાનું તો તમારું નામ શું છે આપણે નિબંધ આવતો હતો એઝ એ આવતો હતો માય સેલ્ફ ખબર એવી રીતે તમારી મમ્મીનું નામ લખવાનું માય ફાધર નેમ ઇઝ તમારા પપ્પાનું નામ અને તમારે કોઈ કઝિન હોય તેનું નામ લખવાનું થઈ ગયું પેલું ટેબલ બીજામાં આઈ બ્રશ માય ટીથ એટ 7:30 ઇન ધ મોર્નિંગ શી બ્રશ એની મમ્મી તમારી મમ્મીનું લખવાનું કે એ કેટલા વાગે ઉઠે છે તમારા ફાધરનું લખવાનું તમારા કઝિનનું લખવાનું કેટલા વાગે કરો છો બ્રશ તમે કેટલા વાગે વાંચો છો આઈ રીડ ન્યૂઝપેપર શી રીડ તમે શું વાંચો છો તમારી મમ્મી શું વાંચે છે તમારા પપ્પા શું વાંચે છે અને તમારા કઝિન શું વાંચે છે તમે એમ લખી શકો આઈ રીડ માય બુક ફ્રોમ 8:30 to 9:30 અને તમારી મમ્મી ન્યૂઝપેપર વાંચતી હોય તો બીજા કોઈ બુક્સ વાંચતી હોય એ લખવાનું ફોર્થ આઈ ગો ટુ સ્કૂલ એટ તમારું નામ લખવાનું તો તમારી મમ્મી તો સ્કૂલ જાય નહીં તમારી મમ્મી ક્યાં જાય માર્કેટ જાય શી ગોઈઝ ટુ માર્કેટ એટ ઇવનિંગ તમારા પપ્પા ક્યાં જાય તો કે ઓફિસ જાય હી ગોઈઝ ટુ ઓફિસ એટ 10 AM અને તમારા કઝિન કોઈ જોબ કરતું હોય અથવા તો સ્કૂલમાં હોય કોલેજમાં હોય એનું બી લખી શકો ધે ગોઈઝ ટુ કોલેજ એટ મોર્નિંગ 9 AM નેક્સ્ટ આઈ પ્લે ગેમ્સ ઓર ક્રિકેટ ઇન ધ ઇવનિંગ તમારી મમ્મીનું લખી શકાય કે શી વોચ ટીવી જોવે એટ ઇવનિંગ તમારા પપ્પાનું લખી શકાય કે હી ગોઈઝ ટુ શોપ એટ ઇવનિંગ તમારા કઝિન લખી શકાય કે દે ગો ટુ પ્લેગ્રાઉન્ડ એટ ઇવનિંગ હવે આપણે આઈની સાથે ગો લખીએ છીએ અને ધેની સાથે ગો લખીએ છીએ બરાબર અને શી ને હી છે વચ્ચે એમાં ગોઈઝ ટુ લખીએ છીએ એવું કેમ તો કે સાદો વર્તમાન કાળ છે કે જેમાં આઈ વી યુ અને ધે સાથે આવશે મૂળ ક્રિયાપદ એટલે ગોનું ગો જ રહેશે ખ્યાલ આવ્યો એસ કે ઈએસ લાગશે નહીં પરંતુ જો કર્તા તરીકે હી શી અને ઈટ હોય ત્યારે મૂળ ક્રિયાપદની સાથે એસ કે ઈએસ લાગે નીચેનું જુઓ આઈ વોચ
કોઈ શો જોઈએ, આઈ વોચ ધ કપિલ શર્મા શો ઓન ટેલિવિઝન, બરાબર? તો વોચનું વોચ જ છે. બીજું, શી વોચિઝ સિરિયલ ઓન ટીવી, તો વોચિઝ આવ્યું એમાં, ઈએસ લાગ્યું. પપ્પાનું શું છે, હી વોચિઝ ન્યૂઝ ઓન ટીવી. અને કઝિન લોકોનું, ધે વોચ કાર્ટૂન્સ ઓન ટીવી. હવે અહીંયા આઈ વોચ આવ્યું અને ધે વોચ આવ્યું, બરાબર? મૂળ ક્રિયાપદ કહેવાય એને, મૂળ ક્રિયાપદ આવ્યું. અને મમ્મીનું અને પપ્પાનું શું આવ્યું, શી વોચિઝ અને હી વોચિઝ, એટલે ઈએસ લાગ્યું. અને લાસ્ટ, આઈ સ્લીપ એટ 10 PM એટ નાઇટ. પછી મમ્મીનું શું લખાય, શી સ્લીપ, શી ગોઈઝ ટુ બેડ એમ લખાય, શી ગોઈઝ ટુ બેડ એટ 11 PM. ફાધરનું બી સેમ, હી ગોઈઝ ટુ બેડ એટ 11 PM. અને કઝિનનું, ધે ગોઈઝ ટુ બેડ એટ 12 PM. ગમે તે લખી શકો છો. હવે બી, રીડ ધ સેન્ટેન્સ એન્ડ ફાઇન્ડ ધ કરેક્ટ વન. આમાંથી કોઈ એક સાચું સેન્ટેન્સ હોય કે જે ગ્રામેટિકલ રીતે સાચો હોય તો એની સામે ટિક કરવાનું. હવે મેં હમણાં જ કીધું કે કોઈ એકવચન નામ હોય તો એસ કે એસ લાગે, અથવા આઈ વી યુ અને ધે હોય તો મૂળ ક્રિયાપદ, અને હી શી ઇટ હોય તો એસ કે એસ લાગે. અહીંયા શિવ એટલે હી આવે અને એકવચન એટલે એસ કે એસ લાગશે. તો શું આવે, પહેલું, શી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, પહેલું સાચું આવશે. બીજામાં, શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ, શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ, શંકર ઇઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. તો આમાં શું આવશે, જો વાક્યમાં ડૂ અને ડઝનો ઉપયોગ કરીએ તો મૂળ ક્રિયાપદ આવે. ટેકનું ટેક જ રહેશે. તો બીજું સેન્ટેન્સ સાચું આવશે આમાં, કે શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. ત્રીજું, શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લેઇંગ હોકી, શિવ એન્ડ શંકર ડઝ નોટ પ્લે હોકી, શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી. આમાં બહુવચન થયું, બે જણા થયા, એટલે મેં હમણાં જ કીધું બહુવચન હોય તો મૂળ ક્રિયાપદ આવે અને ડુ લાગે. તો ત્રીજું વાક્ય સાચું આવશે, શંકર એન્ડ શિવ ડુ નોટ પ્લે હોકી. પછી, ધ રોબોટ ડઝ નોટ ઇટ્સ ફૂડ, ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ, આમાં બીજું આવશે સાચું. રોબોટ એકવચન, ડઝ આવે અને ડઝ હોય તો મૂળ ક્રિયાપદ આવે. ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ. નેક્સ્ટ, ધે ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર, ધે ગોઈઝ ટુ લેબોરેટરી બાય ધેર કાર, અને ધે ડુ ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર. તો આમાં પહેલું વાક્ય સાચું આવશે. શું કામ, કે બહુવચન છે એટલે મૂળ રૂપ આવે, બરાબર? તો ધે ગો ટુ લેબોરેટરી બાય ધ કાર. પછી એક્ટિવિટી 8, શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ. શિવ એકવચન એટલે એસ કે એસ લાગ્યું, અને એનું નકાર વાક્ય બનાવવું હોય તો હી શી ઇટ હોય તો ડઝ નોટ આવે, અને ધે હોય આઈ વી યુ ધે તો ડુ નોટ આવે. આટલું યાદ રાખજો. તો શિવ છે તો ડઝ નોટ આવશે. તો શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ, અને એનું નકાર વાક્ય શું બને, કે હી ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ. નેક્સ્ટ, શિવ એન્ડ શંકર પ્લે ચેસ, બરાબર? બંને ચેસ રમે છે. તો ધે ડુ નોટ પ્લે ટેબલ ટેનિસ, ચેસ નહીં રમતા, ચેસ રમે છે તો ટેબલ ટેનિસ નથી રમતા. નેક્સ્ટ, શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ, બરાબર? તો શું આવે, કોણ બનાવે છે, શંકર બનાવે છે, શિવ નથી બનાવતો.
તો શિવ નથી બનાવતો તો શું લખી શકાય કે શિવ ડઝ નોટ પ્રિપેર લંચ ફોર શંકર, બરાબર, ખાલી પ્રિપેર જ આવશે. નેક્સ્ટ ચોથું, ચાંદની મેમ ટીચિસ અસ ઇંગ્લિશ. ચાંદની મેમ ટીચિસ શું ઇંગ્લિશ ભણાવે છે તો સાયન્સ નથી ભણાવતા. તો નીચે નક્કર વાક્ય શું બનાવાય કે શી ડઝ નોટ આવશે. શું આવશે? શી ડઝ નોટ ટીચ અસ સાયન્સ. પાંચમું, સ્ટુડન્ટ્સ રીડ મેગેઝિન્સ ઇન ધ લાઇબ્રેરી. મેગેઝિન વાંચે છે તો શું નથી વાંચતા કે ધે ડુ નોટ ધે ડુ નોટ આવશે. શું આવશે? નોટ. રીડ ટેક્સ્ટ બુક ધેર. છઠ્ઠું, શ્રેયા સિંગ્સ ભજન ઇન ધ મોર્નિંગ. શ્રેયા શું ગાય છે? ભજન ગાય છે. તો શું નથી ગાતી? ગીત નથી ગાતી, હિન્દી ગીત, બરાબર. તો શું આવે? શી ડઝ નોટ આવશે. શી ડઝ નોટ સિંગ્સ બોલિવૂડ સોંગ ઇન ધ ઇવનિંગ. કહેતો શી ડઝ નોટ સિંગ ઇન ધ ઇવનિંગ, કહેતો સાંજે નથી ગાતી, સવારે જ ગાય છે. સાતમું, ચિલ્ડ્રન શું? ચિલ્ડ્રન ચિલ્ડ્રન એટલે બહુવચન, રન ઇન ધ પ્લે ગ્રાઉન્ડ, બરાબર. તો પ્લે ગ્રાઉન્ડમાં રમે છે, દોડે છે, તો ક્યાં નથી દોડતા? રોડ ઉપર. તો ધે ડુ નોટ રન ઓન ધ રોડ, રોડ ઉપર નથી દોડતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવી રીતે હકાર વાક્ય હોય અને નકાર વાક્ય બનાવવાનું. આઈ વી યુ ધે હોય તો ડુ આવે અને મૂળ ક્રિયાપદ આવે, અને હી શી ઇટ હોય તો ડઝ આવે અને એસ કે ઈ એસ વાળું રૂપ આવે. આટલું યાદ રાખવાનું, સાદો વર્તમાન કાળ આ હતો. અને 8, 9, 10 સેન્ટેન્સ તમારી જાતે તમારે સોલ્વ કરવાના. એક્ટિવિટી 9માં કંઈ નથી, ખાલી સેન્ટેન્સ વાંચવાનું છે. બીમાં શું છે કે તમે જે ક્રિયા કરતા હો ગેટ અપ અર્લી, તો તમે ક્યારે ઉઠો છો? ઓલવેઝ એટલે રોજ, નેવર એટલે ક્યારેય નહીં, અને સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક. તો એ પ્રમાણે તમારે ટીક કરવાનું. તમે ગુસ્સે થાવ છો કે નહીં, ગો ટુ સ્કૂલ જાઓ, સ્કૂલ જાઓ છો કે નહીં, બરાબર. એક્ટિવિટી કરવાની નથી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું યુનિટ 4. ઓકે.